3,395 કરોડનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું અને એમનું એવું કહેવું હતું કે અમે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરી દીધા જેથી કરીને ભ્રષ્ટાચાર ના થાય અને કોઈ પારદર્શકતા દાખવવામાં આવી છે. પરંતુ જે બાબત સામે ઉઠાવવામાં આવી છે ખેડૂત એકતા મંચ દ્વારા કે કેટલાક મૂળ ખેડૂત ખાતેદારોની જગ્યાએ અન્ય લોકોનામાં અને આરોપ તો ત્યાં સુધી લાગ્યો છે કે ભાજપના મળતિયાઓના ખાતામાં જમા થયેલા છે. આપના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અને આપનું આ બાબતે શું? ગયા વર્ષે જુઓ કે તમે ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થયું, ચાહે ઘઉંનો પાક હોય, એરંડાનો પાક હોય કે આપણે જીરાનો પાક હોય, કોઈ પણ પાકમાં. અને ખૂબ જ ખેડૂતોની માગણીના અંતે, સૌ લોકોની માગણીના અંતે સરકારે 150 કરોડનું પહેલાં તો બજેટ જાહેર કર્યું, પછી સહાય 700 કરોડની કરી અને પાછળથી 3,795 કરોડની આપે જે કહ્યું એ મુજબ કરી. અને એ મુજબ જે ફોર્મ ભરવાની વાત હતી એમાં 72 કરોડમાં ઓનલાઈન ફોર્મ ભરવાની વાત આવી, પછી સમય વધારવામાં આવ્યો, કેટલાક ખેડૂતો ફોર્મ ન ભરી શક્યા તો સમય વધાર્યો, સારી વાત છે. પણ ફોર્મ ભર્યા પછી પણ હજી મારા જ વિસ્તારમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે એને પૂરેપૂરી સહાય મળી નથી. અને અતિવૃષ્ટિની સાથે સાથે કમોસમી વરસાદ પણ મારા વિસ્તારમાં તો થયો. હમણાં પાણી ભરાવાના પ્રશ્નો પણ અમારા સુરજગઢ, ધુલેટા કે બીજા ગામોમાં થયા. તો કુદરતી આફત જે હોય છે એના માટે સરકાર રાહત પેકેજ ચોક્કસ જાહેર કરે છે, પણ જે સિસ્ટમથી એમણે આપવું જોઈએ, સરકારે ખેડૂતોની વારે આવવું જોઈએ અને જે સિસ્ટમ ઊભી કરે છે એ મુજબ એમણે વળતર એમના ખાતામાં આપવાની જે જાહેરાત કરી હતી, ત્યારે મારે કહેવું છે કે હમણાં જ અમારા પણ ખ્યાલમાં આવ્યું છે કે સુરતમાં અણિયારીમાં પણ આ બનાવ બન્યો છે. એમ મારે પણ હવે તો તપાસ કરવી પડશે આજની આ જાણકારીના આધારે કે અમારા ખેડૂતોને વિરમગામ માંડલ દેત્રોજના મારા વિરમગામના ખેડૂતોને પણ પૂછવું પડશે ક્યાંક એમણે ભરેલા ફોર્મ બીજાના અને એ વળતર જે એમને મળવાપાત્ર હતું કોઈ બીજાના ખાતામાં તો નથી જતું રહ્યું ને. અહીંયા મારી જાણકારી મુજબ મને તો એવું પણ જાણવા મળ્યું કે મૃત ખેડૂતોના ખાતામાં પણ જે કંઈ પૈસા કંઈક જમા કર્યા એ પૈસા પાછા એના ખાતામાં નહીં, એના ફેમિલીના ખાતામાં નહીં, કોઈ અન્યના ખાતામાં જમા થઈ ગયા. આવું જો ખરેખર હોય તો એ બહુ કમનસીબ બાબત છે. ખેડૂતોને સહાય કરવાની જગ્યાએ, મદદ કરવાની જગ્યાએ સરકારે આવી બાબતો ઉપર ખૂબ ધ્યાન આપીને આવા કૌભાંડો કેમ થાય છે, કોના દ્વારા થાય છે અને કઈ રીતે થાય છે એની તપાસ કરીને ચોક્કસ જે ગુનેગારો હોય આમાં સંડોવાયેલા હોય એને કડકમાં કડક સજા આપીને ખેડૂતોને આમાંથી ઉગારવા જોઈએ.